જેતપુરમાં જાગૃતિનગરમાં ગરબી ચોકના રાજા ગણપતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેતપુરમાં જાગૃતિનગરમાં ગરબી ચોકના રાજા ગણપતિની પ્રથમ વખત સ્થાપના કરવામાં આવી, જેમાં 11 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર હોય, જેમાં આજે ગણપતિ દાદાને 56 ભોગ ધરવામાં આવેલ અને મહાઆરતી યોજાયેલ, જેમાં ગરબી ચોકના આયોજક હંમેશા સામાજિક કાર્ય અને ધાર્મિક કાર્યમાં આગળ રહેનાર ચિરાગભાઈ ગોરિયા અને મયુર અદાની આગેવાની હેઠળ 11 દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમ, બટુક ભોજન, દાંડિયા રાસ, સત્યનારાયણની કથા, મહાઆરતી જેવા કાર્યક્રમ યોજાનાર છે, જેમાં જાગૃતિનગરના રહેવાસીઓ હજારોની સંખ્યામાં બાપાની આરતીનો લાભ લે છે. પ્રથમવાર ગણપતિજીની સ્થાપના કરેલ હોય કાર્યકરો દીપકભાઈ, લખધીરભાઈ, દિવ્યેશભાઈ, મહાવીરભાઈ, યુવરાજભાઈ વગેરે મળીને બાપાની સ્થાપના કરેલ અને બાપાના ગુણગાન ગાય ધન્યતા અનુભવેલ. અમારા વિસ્તારની અંદર અમે લોકોએ અમારા ગ્રુપ દ્વારા અહીં ગરબી ચોકની અંદર ગણપતિ સ્થાપના કરવામાં આવેલ હોય અને ધામે ધૂમે ફુલેકા સાથે ડીજે સાથે અહીં ગણપતિની સ્થાપના કરેલ છે અને અહીં ગણપતિમાં અલગ અલગ અમે દરરોજ કાર્યક્રમ કરેલ છે, જેમાં જેવા કે 56 ભોગ, પછી સત્યનારાયણ ભગવાનની કથા, બટુક ભોજન અને દરરોજ રાતે દાંડિયા રાસ જેવા અલગ અલગ પ્રોગ્રામો રાખેલ છે અને 11 દિવસે પછી વિસર્જન છે ગુરુવારે અને ડીજેના તાલ સાથે નાચતા મોત કરતા અને ત્યાં વિસર્જનમાં અમે જશું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારુ, જેતપુર.